પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલ શાંતિધામ ખાતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો દ્વારા મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. રાધનપુર ખાતે શાંતિધામમાં રાધનપુર સાતલપુર તાલુકાના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા પોતાની માંગણીને લઈને મૌન ધરણા યોજાયા હતા. હાલ પોતાની પડતર માંગણીઓ સરકાર સંતોષે તેના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધરણા યોજાઈ રહ્યા છે. તેને લઈને આજરોજ રાધનપુર સાતલપુર તાલુકાના શિક્ષકો દ્વારા મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન માધ્યમિક શિક્ષણ બોર્ડ મેમ્બર જશુભાઈ રાવલ, રાધનપુર તાલુકા મંત્રી, ઉચ્ચતર માધ્યમિક વિભાગ સંજયભાઈ સથવારા, જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના મંત્રી વિજયભાઈ સથવારા, સાતલપુર તાલુકા મંત્રી, ઉચ્ચતર માધ્યમિક તાલુકા શિક્ષણ મંત્રી વિનોદભાઈ પરમાર, આદર્શ વિદ્યાલય મહેશભાઈ પટેલ, કમાલપુર શાળાના આચાર્ય હીરાભાઈ ચૌધરી, વહીવટી વિભાગ નારણભાઈ, નટુભાઈ ઓઝા અને અન્ય શિક્ષકો મોટી સંખ્યામાં ધરણાની અંદર જોડાયા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જસુભાઈ રાવલ, માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના ડિરેક્ટર તરીકે ની સેવા આપું છું. આજે સમગ્ર રાજ્યમાં કર્મચારીઓના ઘણા લાંબા સમયથી જે પડતર પ્રશ્નો રહેલા છે તે માટે આજે આખા રાજ્યમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક મિત્રો, બહેનો, વહીવટી કર્મચારીઓ અને આચાર્યશ્રીઓ આજે દરેક સ્થળ તાલુકા સ્થળ પર અલગ અલગ રીતે મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે, જેનો મેસેજ સરકાર સુધી જાય કે અમારી વર્ષો જૂની પડતર માગણીઓ, દાખલા તરીકે ઘણી બધી માગણીઓ છે પણ મુખ્ય માગણી ગણાવું તો 1/4/2005 પહેલાંની ભરતી થયેલા કર્મચારીઓને ઓલ્ડ પેન્શનમાં લેવા, વર્ધિત પેન્શન યોજનાનું અમલીકરણ કરવું, મેડિકલ રજાઓનું વળતર આપવું તથા ગ્રંથપાલની અને વહીવટી સ્ટાફની ભરતી કરવી, એમને બઢતી આપ્યા પછી નવી ભરતી કરવી, આવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે મૌન ધરણાનો કાર્યક્રમ ગુજરાતના દરેક તાલુકા પ્રેસ પર કરવામાં આવેલો છે. આજે કઈ જગ્યાએ અને કયા તાલુકામાં? આજે રાધનપુર અને સાતલપુર બંને તાલુકાના તમામ શિક્ષક મિત્રો અને વહીવટી મિત્રો અહીંયા રાધનપુર ખાતે શાંતિધામની અંદર ખૂબ સારા વાતાવરણમાં મૌન રીતે પોતાની માગણીઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.